જૂનાગઢ ના માંગરોળ માં વિશાળ સંખ્યામાં માછીમાર આગેવાનોની મીટિંગ મળી હતી, જેમાં લાઇન ફિશિંગ થી અને લાઇટ ફિશિંગ બંધ કરાવવા અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી નહીં થતા માછીમારોનો ધંધો બંધ થયો છે અને માંગરોળ બંદરની 700 જેટલી બોટો બંધ થતા 2500 જેટલા માછીમારો બેકાર બન્યા છે. આજ રોજ માંગરોળ મુકામે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, પર્સન ફિશિંગનું બંધ કરવા માટેનું આયોજન કરેલું, તેમાં જખોથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના આગેવાનો હાજરી આપેલી. એમાં બધાએ લોકોએ એક જ અવાજે સાદ પાડેલો છે કે આ બધા ધંધા બંધ થવા જોઈએ અને દરેક સમાજે પણ સાથ સહકાર આપવો જોઈએ, સાથોસાથ સરકારમાંય રજૂઆત કરવી જોઈએ. બીજા નંબરમાં આજે માંગરોળમાં 700 બંધ છે, 700 બોટો બંધ છે, એવી દરેક બોટ બંદરમાં આવી બોટો લગભગ 4000 જેટલી બોટો બંધ છે. કારણ એક જ છે કે દરિયામાંથી મછલી પકડાતી નથી, ખર્ચા ઉપડતા નથી, પરિવારો બેકાર બની ગયા છે, આના કારણે આ બોટો બંધ કરવામાં આવેલી છે. ગુજરાતના માછીમારો સરકારમાં રજૂઆત કરી આ ગેરકાયદેસર થતી રાક્ષસી ફિશિંગ બંધ કરવા અને કાયદો અમલમાં લાવવા રજૂઆત કરશે. હાલ ગુજરાતમાં તમામ બંદરો ઉપર ધીમે ધીમે બોટો બંધ થતા માછીમારો બેકાર બન્યા છે અને આવનારા સમયમાં કાયદો અમલમાં ના આવે તો આ બાબતે ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આજે આપણે જે આપણે ફેબ્રુઆરીમાં 8/2/2024 રોજ જે મીટિંગ થઈ હતી એ પછી આપણે માંગરોળ ખાતેની આજે 7/3/2024 રોજના મીટિંગનું આયોજન અખિલ મચ્છીમાર મહામંડળના એજન્ટ હેઠળ અને ગુજરાત અખિલ મચ્છીમાર અખિલ સમાજો અને મચ્છીમાર સમાજોની વચ્ચેની એક બેઠક આજે જે પ્રશ્ન જે એકદમ ગંભીર જે પ્રશ્ન છે એ બાબત આપણે લાઇન ફિશિંગ, એલઈડી ફિશિંગ અને પેરા ફિશિંગ એ જે ગંભીર ગુના અને રાક્ષસી ફિશિંગ કહેવાય આપણે કહીએ છીએ, અમે નામ દરજો આપેલું છે, જેથી કરીને એના ઉપર પૂરેપૂરું ચુસ્ત પાલન કઈ રીતે આપણે રોક લાગે અને આ સરકારમાં આનો નિયમ કઈ રીતે ઘડાય એના માટેની આ ખાસ બેઠક બોલાવવામાં આવી હતી આજે અને એનું આયોજન અને સમગ્ર ગુજરાતના દરેક એસોસિએશનો અને બંદરો અહીંયા હાજર રહી અને એની સહમતી બતાવી અને એના પોતાના લેટર પેડ ઉપર રજૂઆત કરી છે કે ભાઈ અમારે આના ઉપર અમારા બેન જોઈએ. હાલ તો લાઇન ફિશિંગ અને એલઈડી લાઇટ ફિશિંગના કારણે માછીમારો બેકાર બની રહ્યા છે. સરકાર એક તરફ માછીમારોના વિકાસ માટે પેકેજો જાહેર કરે છે, પરંતુ બીજા રાજ્યમાંથી બોટો દ્વારા ગેરકાયદેસર જે રાક્ષસી ફિશિંગના કારણે દિવસે ને દિવસે માછીમારો બેકાર બન્યા છે. કાત્યારે સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. માછીમારો બેકાર બની રહ્યા છે એનું કારણ અમારા માછીમારો છે. અમુક માછીમારો પોતપોતાની લાલચમાં આવીને જે રાક્ષસી ફિશિંગ આવે છે, લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, લાઇટ ફિશિંગ, એનાથી જે એ ફિશિંગ કરે છે એનાથી એના મચ્છીના ઘરોથી માની બધું તૂટી જાય છે. એટલે મચ્છી પાછી ઉત્પાદન કરવા માટે એના ઈંડા મૂકી નથી શકતી, કારણ કે એના ઘરે જ તૂટી ગયા હોય. એટલે અમુકમાં અમુક માછીમારો આમાં પાપના ભાગીદાર છે. એટલે અમે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારને આજે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના બેનર નીચે અને અમારા ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ સિયાના અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવારના અધ્યક્ષસ્થાને આજે સમગ્ર ગુજરાતમાંથી માછીમાર સમાજના આગેવાન આવ્યા અને એક સૂરમાં જ નક્કી કર્યું. આની પહેલાં પણ ઠરાવ કરવામાં આવ્યા હતા અને આજે પણ એક સૂરમાં જ નક્કી કરવામાં આવ્યું કે આ જે 3 રાક્ષસી ફિશિંગ છે એ જલ્દીમાં જલ્દી બંધ થાય અને સરકારમાં, ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારમાં આપણે ઠરાવો કરીને સમિતિ બનાવીને રજૂઆત કરી અને વહેલામાં વહેલી તકે સરકાર આમાં પરિપત્ર બહાર પાડે અને આવી લાઇન ફિશિંગ કરતા હોય, આવી રાક્ષસી ફિશિંગ કરતા હોય એનામાં કડકમાં કડક અને એક્શન લે અને બોટના કોલ કેન્સલ કરે એવી સુવિધા રાખે અને આવા પરિપત્ર બહાર પાડે અને આવનારા દિવસોમાં અને આ મીટિંગ પછી વેરાણમાં પણ થવાની છે. પણ અમારી તો ત્યાર સુધીમાં અમે સરકારને અને કેન્દ્ર સરકાર ગુજરાત બધાને વિનંતી કરીએ કે આ ફિશિંગ વહેલામાં વહેલી તકે બંધ થાય ને જ્યાર સુધી પરિપત્ર ના નીકળે ત્યાર સુધી ગુજરાત સરકારના જે કોસ્ટગાર્ડ, જે મરીન પોલીસ છે, કોસ્ટગાર્ડ, નેવી છે, જે હોય જેને લાગતા ઓળખતા હોય એ તમામને સૂચના આપે કે આવી ફિશિંગ કરનારને પકડીને એક્શન લઈ આગામી સંજોગોમાં જો માંગ સંશોધન નહીં આવે અમને વિશ્વાસ છે સરકાર, કારણ કે અમે ગુજરાત સરકારને સીએમ સાહેબને મળ્યા, કેન્દ્રના મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાને મળ્યા, એને કીધું કે તમે માછીમારો નક્કી કરીને આવો, તમે ઠરાવ કરીને આવો એટલે અમે હમણાં જ પરિપત્ર કરી લેશું, પણ તમે નક્કી કરીને આવજો, કારણ કે પરિપત્ર એકવાર નીકળી ગયો પછી પાછો પરિપત્ર કેન્સલ ન થવાનો. પણ અમે
આ અમારી પેઢીને, માછીમારી પેઢીને જાળવવા માટે અમે આ પરિપત્ર સરકારમાં કરાવવા માંગીએ છીએ. કારણ કે આ ખાલી માછીમાર નથી, માછીમાર એક નથી, આખા સમગ્ર ભારતના 3 કરોડ ઉપર માછીમારો છે. એની સાથે કરોડોની સંખ્યામાં બીજા માછીમારોને રોજીરોટી સંકળાયેલી છે. અને ગુજરાતનું GDP તમે જોશો 1.53નો ભાગીદાર છે અમે. અને દર વર્ષે તમે 2022-23ના આંકડા જોશો ને તો 1,75,000 ટનનું ઉત્પાદન મચ્છીનું કર્યું છે અમે. એમાંથી 17 કરોડ ઉપર અમે એક્સપોર્ટ કર્યું છે. એમાંથી 60,000 કરોડ કેન્દ્ર સરકારને ઊંધામણ કમાઈને આપ્યું છે અમે. તો અમે તો સરકારના કમાવ દીકરા છે, એટલે સરકારે અમારું ધ્યાન રાખવું જોઈએ એવી સરકાર પાસે અમારી વિનંતી છે.